પણ સદાય વાસ કરીને રહે એના ઉપાય કયા? શું કરીએ તો ભગવાન આપણા ઘરમાં સદાય વાસ કરીને રહે? આ ઉપાય આપણે બધાએ જાણવા જોઈએ. જેની જેની ઈચ્છા હોય ને એને બધાએ. અને ચોખ્ખી વાત એટલે કરીએ છીએ કે આમાંથી જો આ ઉપાય જે બતાવું છું, ત્રણ ઉપાય છે, ત્રણ શરત છે, એ ત્રણ શરતનું પાલન કરશો, ત્રણે ત્રણ શરતનું, તો તમારું ઝૂંપડું હશે ને નાનું, તો એમાં ભગવાન વાસ કરીને રહેશે, રહેશે, રહેશે. અને જો ત્રણ શરતમાંથી એક પણ શરતનો લોપ કર્યો કે શરત બ્રેક થઈ, તો તમારો એ હોનાનો બંગલો હશે ને, હોનાનો, હા, તોય ભગવાન વાસ કરીને રહેશે નહીં, નહીં, નહીં. આ બધાને લાગુ પડે છે. ત્રણ શરતો બધાએ સાંભળજો. ઈચ્છા છે આપણી, પણ શરતનું પાલન કરવું જોઈએ. પહેલી શરત, ત્રણ શરતમાં પહેલી શરત, જે ઘરમાં કુસંગ ન બેસે એ ઘરમાં ભગવાનનો વાસ રહે. કુસંગ શું શબ્દ બોલ્યા બોલો છો બધાએ? કુસંગ. જે ઘરમાં કુસંગ પેસે ત્યાંથી ભગવાન ચાલ્યા જાય. ભગવાન પછી એ ઘરમાં ન રહે. કુસંગને ભગવાનને બનતું નથી, સત્સંગને ભગવાનને બને, પણ કુસંગ ઘરમાં આવ્યો ભગવાન ચાલ્યા જાય. હવે પ્રશ્ન એ થાય, જ્યારે આપણે ચોખવટ જ કરવા બેઠા છીએ ત્યારે પૂરી ચોખવટ કરીએ કે કુસંગ કોને કહેવાય, કુસંગ કોને કહેવાય? કુસંગ ત્રણ પ્રકારના છે, બરાબર સમજજો. કુસંગ ત્રણ પ્રકારના છે. એમાંથી કોઈ પણ પ્રકારનો કુસંગ આપણા ઘરમાં પેસે તો ભગવાન ચાલ્યા જાય. કોઈની લાગવગ ન ચાલે. અમે લાગવગ કરીએ તો અમારી ના ચાલે. ત્રણ પ્રકારનો કુસંગ છે. એક જગતનો કુસંગ, જો આપણા ઘરમાં પેસે તો ભગવાન ચાલ્યા જાય. બીજું અંતરકુસંગ, મહિલો કુસંગ, એ પણ જો ઘરમાં પેસી જાય તો ભગવાન ચાલ્યા જાય. અને ત્રીજું સત્સંગનો કુસંગ, એ પણ જો ભગવાન ઘરમાં પેસે તો ભગવાન ચાલ્યા જાય. ત્રણેય કુસંગને આપણે થોડું ડિટેલથી સમજીએ. પહેલો બાહ્ય કુસંગ, આપણા ઘરમાં પેસવો ન જોઈએ જો ભગવાનનો વાસ કરાવી રાખવો હોય તો. સાચવજો બધા, એવો નહીતર સંતોએ ભલે વાસ કરાયો હોય ને તોય તે ભગવાન વાસ કરીને રહે નહીં. પહેલો કુસંગ બાહ્ય કુસંગ, જગતનો કુસંગ. બે વસ્તુ મુખ્ય છે જગતના કુસંગમાં. એક તો બહારના દુનિયાવી પહેરવેશ. જગતના જીવો જેવા કપડાં પહેરતા હોય, સ્ત્રીઓ પુરુષો બધાએ, જે શોભે નહીં એવા વસ્ત્રો જો આપણા ઘરમાં શરૂ થઈ જાય, દીકરીઓ હોય કે પછી પુત્ર વધુ હોય કે પછી ભાઈઓ હોય કે બાઈઓ હોય, પણ એવા પહેરવેશ, એ કુસંગ પેઠો કહેવાય. બહુ સાચવજો. ચોરે અમે જોઈએ છીએ, તમારા માવતર જુઓ તમે, અમારી નજર મહિલાઓ ઉપર તો ન હોય, ખબર ન હોય કે શું કપડાં પહેરતા હોય, પણ પુરુષોને જોઈએ છે, એની ઉપરથી અનુમાન થાય કે તમારા માવતર બધા એના કેટલી મર્યાદામાં કેવા લુગડા પહેર્યા છે, કેવા વસ્ત્ર પરિધાન કરીને તમે તમે જોયું છે. અને આજે તમે ભલે મુંબઈમાં રહેતા હોય પણ તમારા માવતર ગામડે તો બોલો એ જ લુગડાને, એ જ રહેણીને, એ જ કહેણીને, એ જ પહેરવેશ, બધું એ જ હશે બધાએ. સાચું છે? હા, ભલે દીકરા ત્યાં કરોડપતિ હોય ને તો માવતર તો અહીં તમે જુઓ ને એ જ રહેણી કહેણી હોય છે. અમે એવું નથી કહેતા કે તમે એવા લુગડા પહેરો, તમે ફાળિયા પહેરી પહેરીને હવે ફરો, મુંબઈમાં રહો છો ને ફાળિયા કેમ નથી પહેરતા, એવું નથી અમે આગ્રહ રાખતા. પણ સત્સંગીને, સંસ્કારી કુટુંબને, પરિવારને ન શોભે એવા વસ્ત્ર પરિધાન આપણા ઘરમાં ન આવવા જોઈએ, નહીંતર ભગવાન ચાલ્યા જાય, આપણા ઘરમાંથી ચાલ્યા જાય. આ મોટો કુસંગ છે, જગતનો કુસંગ.
જ્યારે પૈસો આવે ને સંપત્તિ આવે ત્યારે આ બધું પહેરી જતું હોય છે. પછી કે આ તો રિવાજ કહેવાય, હવે આવું તો બધા કરે જ છે ને, હવે આવું તો પહેરાય ન શોભે, મર્યાદા રહેવી જોઈએ ભગવાનની, ઘરોમાં મર્યાદા રહેવી જોઈએ. અને કોઈનો વાદ ન કરવો. મોટું ભેગે થતું હોય શાનામાંથી ખબર છે? વાદ વિવાદ નથી. વાદ બીજાના ઘરમાં કંઈક જોયું ને એટલે કે જો આના એ સત્સંગી છે ને એમના ઘરમાં આવું પહેરે છે તો આપણે શું વાંધો, આપણે આપણું કરી લઈએ. આ કુસંગ આપણા ઘરોમાં ના પેસવો જોઈએ. આ બધા માટે છો, જેના ઘરમાં ભગવાનનો વાસ રખાવો હોય એના માટે છે. અમે સ્પષ્ટ વાત કરીએ છીએ, નહીંતર ભગવાનને વાસ નહીં રહે, ચોખ્ખી વાત છે. આનું બીજું પરિણામ શું? બીજું ભગવાન નહીં રહે ઘરમાં. હવે ભગવાન ન રહે તો શું રહ્યું કહો જોઈએ? આંકડામાંથી એકડો આગળથી ચાલ્યો જાય તો શું રહે કહો જોઈએ? 10 લાખ 10 કરોડની આંકડો હોય પણ એકડો જ જતો રહે, હા તો શું રહ્યું? શું કહો? પતી ગયું, મીંડું. 10 મીંડા હોય તો મીંડું કહેવાય, ભગવાન ચાલ્યા ગયા તો મીંડું કહેવાય. એટલે કોઈ દિવસ આવો કુસંગ ના પેસવો જોઈએ. બીજું, જગતનો કુસંગ કોને કહેવાય? અત્યારે તમે જુઓ છો બહાર ડિસ્કો ને પેલા ડીજે ને બધા એવા મ્યુઝિક ને એવા ફેલ ફતુર આપણા ઘરમાં ના આવવા જોઈએ, સત્સંગમાં ના શોભે. જો ભગવાનનો ઘરમાં વાસ હોય તો આપણા ઘરોમાં એવું ના આવવું જોઈએ. ઘરોમાં એ ભગવાનની કથાઓ ચાલતી હોય, ધૂન ચાલતી હોય, કીર્તન ચાલતા હોય, એની કેસેટો ચાલતી હોય, પણ આપણા ઘરોની અંદર કોઈ એવા ફેલ ફતુર ઘરોમાં પેસવાનો છે, એ બધો બહારનો કુસંગ કહેવાય. ભગવાન રાજી ન થાય.